જૂનાગઢ પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા લોકશાહીની હત્યા કરવામાં આવી રહી હોવાના આક્ષેપો સાથે સ્થાનિક ભાજપ કાર્યકર્તાઓએ આજે વિરોધ પ્રદર્શન કર્યું હતું। શહેરના આશા ચોક, જોશીપરા અને દોલતપરા વિસ્તારમાં ભાજપના કાર્યકર્તાઓએ વિરોધ પ્રદર્શન કર્યું। તાજેતરમાં પશ્ચિમ બંગાળના વિધાનસભાની ચૂંટણી દરમિયાન તૃણમૂલ કોંગ્રેસના કાર્યકરોએ હિંસા ફેલાવી અને લોકોમાં ડર અને ભયનો માહોલ ઊભો કર્યો, જેના અને આ હિંસા દરમિયાન 20-25 જેટલા લોકોના મૃત્યુ થયા હોવાના આક્ષેપ સાથે આવા લોકોને સત્તાસ્થાને આવવાથી લોકશાહીનું ખૂન થયું ત્યારે આ બાબતે ભાજપના અધ્યક્ષના આદેશોના પગલે શહેરના આઝાદ ચોક, જોશીપરાના પાદર ચોક અને બેંક ઓફ બરોડા પાસે દોલતપરા વિસ્તારમાં શહેર ભાજપ સંગઠન દ્વારા ધરણાનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ। શૈલેષ વર્મા, સ્પીડ ન્યૂઝ 17, જૂનાગઢ। લોકશાહીની અંદર ચૂંટણીઓ આવતી હોય છે, પછી એ લોકસભાની ચૂંટણી હોય, વિધાનસભાની ચૂંટણી હોય કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી હોય, અને દેશ આઝાદ થયા પછી આવી ચૂંટણીઓ દરેક રાજ્યની અંદર આવતી હોય છે અને એક લોકશાહી પ્રણાલી પ્રમાણે ચૂંટણીઓ પૂરી થતી હોય છે। ચૂંટણીઓ પછી લોકોએ જે પણ પાર્ટી હોય કે જે પણ સરકાર હોય એને મેન્ડેટ આપ્યું હોય છે, ચૂંટણી જીતા પછી એ રાજ્યની પ્રજાના વિકાસના કામો કરવાની, એ રાજ્યની રક્ષા કરવાની। જ્યારે આ પદ્ધતિ ચાલતી હોય છે અને દેશ આઝાદ થયો તે પછી સમગ્ર દેશની અંદર, સમગ્ર રાજ્યની અંદર આ પ્રણાલી ચાલુ હોય, પણ જે રીતે બંગાળની અંદર ચૂંટણી પૂરી થઈ અને ચૂંટણીના બીજા દિવસ પછી ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોની હત્યા કરવામાં આવી, એમના ટેકેદારોના ઘર સળગાવવામાં આવ્યા, એમને માર મારવામાં આવ્યો, આ મમતા બેનર્જીની સરકારના ગુંડાઓ ખુલ્લેઆમ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોની હત્યા કરી રહ્યા છે, એમને પરેશાન કરી રહ્યા છે, ત્યારે સમગ્ર રાજ્યની અંદર ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો ટેકેદારો દ્વારા મમતા બેનર્જીની આંખ ઉગડે કે લોકશાહીમાં લોકોએ મત આપ્યા છે તો એ આપણે જીતને માટે એ રાજ્યની પ્રજાની રક્ષા કરવાના મત આપ્યા છે। આ રીતે આ પ્રણાલી ચલાવી અને જે રીતે જુઓ તેવું કમી કરી અને ગુંડા રાજની સ્થાપના મમતા કરી રહી છે ત્યારે એમની આંખ ઉપર અને ભગવાનને પ્રાર્થના કરી કે એમને સદબુદ્ધિ આપે, આવો રાજકીય વેરભાવ ન હોય। ચૂંટણીની અંદર દરેક લોકો, દરેક પાર્ટી હોય છે, એમને પોતાની વાત કરવાનો હક હોય છે ને એમના ટેકેદારો હોય છે, અને જે રીતે એ ગુંડાઓ કામ કરી રહ્યા છે તેમની ટેકેદાર ભારતીય જનતા પાર્ટીની સામેની જે પણ પાર્ટીઓ છે, કોંગ્રેસ હોય, કેજરીવાલ હોય કે બીજી પાર્ટીઓ છે, એમના એક પણ આ રાજ્યના મુખ્યમંત્રીઓ કે પાર્ટીના અધ્યક્ષોએ એવું નિવેદન નથી કર્યું કે એવી વાત પણ નથી કરી કે આ વાત છે ખોટી છે ને આવી રીતે ન ચાલે। લોકશાહીની અંદર દરેક લોકોને પોતાની વાત રજૂ કરવાનો હોય છે, તો આજે જ્યારે કોરોનાની મહામારી ચાલી રહી છે તે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો દ્વારા સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવી અને કોઈ પણ જાતની તકલીફ ન પડે અને મમતાની આંખ ખુલે એમના માટેનો આજે ધરણાનો કાર્યક્રમ છે અને ભગવાનને પ્રાર્થના છે કે આ મમતાને બુદ્ધિ આપે અને આવા ખૂની ખેલ બંધ કરે। કોરોનાને મહત આપવા વેક્સિનેશન જ અકસીર ઉપાય છે। વેક્સિનેશન અભિયાનમાં આપણે ગુજરાતીઓ અગ્રેસર છીએ, પરંતુ કોરોના સામેનો જંગ જીતવા આપણે આ ઝુંબેશને વધુ વેગવાન બનાવવાની છે। 45 વર્ષથી વધુ વયની દરેક વ્યક્તિ વહેલામાં વહેલી તકે વેક્સિન લે એ અનિવાર્ય છે। કોરોના સામે આ અમોઘ શસ્ત્ર એ વેક્સિન છે। સમગ્ર રાજ્યમાં આપણી આસપાસ જ સરકારી સંસ્થાઓ અને ખાનગી સંસ્થાઓમાં વેક્સિન આસાનીથી ઉપલબ્ધ છે।
અને હા, કોરોનાની રસી સંપૂર્ણ સલામત છે, એટલે વેક્સિન લેવામાં કોઈ વિલંબ ના કરીએ. કોરોનાની કૂચને અવરોધવાનો અકસીર ઉપાય એટલે રસીકરણ. આ એપ્રિલને રસીકરણ માસ બનાવીએ, આપણે વેક્સિન લઈએ અને સ્વજનોને લેવડાવીએ. માસ્ક પહેરીએ, હાથને સ્વચ્છ રાખીએ, સોશિયલ ડિસ્ટન્સિંગનું ચુસ્ત પાલન કરીએ અને કોરોનાને ફરી હરાવીએ.